વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ પાંચમાં આપણે આ છેલ્લો છે 15મું પ્રકરણ છે સુભાષિતો. સુભાષિતો એટલે આપણને બે ત્રણ લીટી આપી હોય એનો આપણે વિચાર વિસ્તાર કરવાનો છે, સમજાવવાનું છે કે કેવી રીતે આવે એમાં. તો આપણે સુભાષિતો ભણીએ. પહેલો છે જાતે કરવું જાતે રડવું, જાત વિના સૌ જૂઠું જી, જાતે જુજવું જાતે વધવું, જાત વડે ઉધરવું જી. હવે આ સુભાષિતમાં આપણી જાતે આપણે કામ કરવાનું છે, એટલે જાત મહેનતનું અહીંયા સમજાવવામાં આવે છે. આપણે બીજા પર આશા રાખવાની નથી, આપણું કામ આપણે જાતે જ કરવું. તમારે પણ તમારું કામ જાતે જ કરવાનું, કે તમારું કામ હોય તમારે તો પણ તમે મમ્મીને પપ્પાને કહો છો મમ્મી આમ કરી દે અને પપ્પા આમ કરી દો, પણ એવું કરવાનું નથી. આપણે જાતે જ કમાવાનું છે, જાતે જ બધું જ કરવાનું છે. જો જાત વિનાનું બધું આપણને ખોટું લાગે એમ, જાતે જ કામમાં રચ્યા પચ્યા રહેવાનું છે અને જાતે જ વધવાનું છે. જો જાત મહેનત કરીશું આપણે જાતે જ, તો જ સફળ થઈશું એવું કહેવામાં આવ્યું છે. ટૂંકમાં એવું કહ્યું છે કે પારકી આશા સદા નિરાશા. જો આપણે બીજા પર આશા રાખીશું તો આપણને હંમેશા નિરાશા જ મળશે. આપણા ક્લાસમાં પણ આપણે ભણવા બેઠા હોઈએ અને પછી એમ વિચારો તમે કે ભાઈ પેલો મને ગણિતમાં દાખલો આવડતો નથી, પેલામાંથી જોઈને હું લખી દઈશ, પેલો હમણાં નોટ આપશે હમણાં નોટ આપશે, પણ કેવી આશા રહી આપણે. અને જો આપણને જ આવડતું હોય ને આપણે જ કરવા બેસી જઈએ તો આપણે બીજા પર આશા રાખવી જોઈએ નહીં, આશા ના રાખવી પડે એમ. કારણ કે આપણને આનંદ આવે આપણું કામ કરવામાં. બીજા ઉપર આપણે કેવી રીતે આમ જાણે કશું હોય ને એવી રીતે આપણે બીજા જોડે માગીએ એમ, નોટો માગીએ બીજું કંઈ માગીએ, એવું બધું કરવાનું નથી. એટલે આપણે આપણું કામ જાતે જ કરવાનું છે, બીજા પર આશા રાખવાની નથી. અને બીજા પર આશા રાખીએ તો ક્યારે જીવનમાં આગળ આવીએ નહીં. બીજું છે આવ નહીં આદર નહીં, નહીં નયન માને તે ઘર કદી ન જઈએ ભલે કંચન વરસે મેં. હવે આ સુભાષિતમાં આપણને આતિથ્ય ભાવનાની વાત કરવામાં આવે છે, કે આપણે કોઈના ઘરે જઈએ તો આપણને પ્રેમભાવ આદર ના મળે તો આપણને જવું ગમે નહીં. પછી ભલે એના ઘરે કરોડોના બંગલા હોય, બહુ જ રૂપિયાવાળો હોય, તો પણ આપણને જવું ગમશે નહીં. આપણને કોઈના ઘરે આપણે જઈએ અને આવો બેસો, ભલે ચા પાણી ના આપે તો કંઈ નહીં, પણ આપણને માનથી બોલાવે તો એના ઘરે આપણને જવું ગમશે. પછી ભલે ઝૂંપડી હોય અને એ માણસ આપણને પ્રેમથી બોલે તો એ ઝૂંપડીમાં આપણને જવું ગમશે, જે આપણને પ્રેમ મળતો હોય. એટલે આપણે પણ એવું શીખવાનું છે કે બધાને સન્માન છે, સ્નેહ આપવાનો. આપણે અભિમાની કે લાલચી વ્યક્તિ બનવાનું નથી. ભલે આપણા ઘરે આજે પૈસો છે નથી અને કાલે આવી જાય તો પણ આપણે અભિમાન કરવાનું નથી. આગળ કડવા હોય લીમડા શીતળ એની જાય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાય. હવે આ સુભાષિતમાં એવું કહેવામાં આવ્યું છે કે લીમડાનો દાખલો આપ્યો છે કે લીમડો કડવો છે પણ એનો છાંયડો કેવો, આપણે બેસીએ તો કેવો લાગે, મીઠો લાગે ને. શાંત આપણે ક્યાંક તડકામાં ઊભા રહીને જઈએ અને રસ્તામાં ક્યાંક લીમડા જડાવે તો એવું લાગે ને આમ કે અહીંયા બેસી જ રહીએ. એવું કહીએ છીએ કે કડવો છે અહીંયા છાંયડો નથી બેસવું, એવું ના કહીએ. એટલે આમાં એવું કહેવામાં આવે છે કે આપણા ભાઈઓ ગમે તેટલા ઝઘડ્યા હોય તો પણ સાથ સહકાર એમનો સમય આવે મળે છે. ભાઈઓ ઝઘડ્યા હોય, સામેવાળી કોઈ બીજી વ્યક્તિ એમને ઝઘડવા આવે તો ભાઈઓ એક થઈ જશે, એવું નહીં રાખે કે હું આને બોલતો નથી. એટલે ભાઈઓનું મહત્ત્વ સમજાવ્યું છે. અને લીમડાના ઉદાહરણ દ્વારા કહ્યું છે કે લીમડો સ્વાદમાં કડવો હોય પણ શરીર માટે કેવો ગુણકારી હોય છે, બધા જ રોગો મટાડી દે છે. એમ ભાઈઓ પણ ઝઘડ્યા હોય અને રિસાઈ ગયા હોય તો સંકટ સમયે આપણી મદદે આવી જાય છે. બેસે છે ભાગ્ય બેઠાનું ઊભું ઊભા રહેલનું, સૂતેલાનું દિશે સૂતું ચાલે ભાગ્ય ચલવંતનું. અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે જે પુરુષાર્થ એટલે મહેનત કરતો નથી એનું ભાગ્ય હંમેશા બેસેલું જ રહે છે. જે વ્યક્તિ બેસી રહે છે એટલે એનું નસીબ કે ભાગ્ય બેસી જ રહે છે, અને જે વ્યક્તિ ઊભો રહી જાય છે ત્યાંના ત્યાં એનું નસીબ પણ ઊભું રહે છે.
જે વ્યક્તિ સૂતો જ રહે છે એનું નસીબ તો સૂઈ જાય છે, અને જે વ્યક્તિ હંમેશા ચાલતો રહે છે તેનું નસીબ પણ તેની સાથે ચાલવા લાગે છે. એટલે અહીંયા નસીબની વાત કરવામાં આવી છે કે આળસુ બનીને બેસી રહેવાનું નથી, અટકી પણ જવાનું નથી, અને નસીબ પર બધું છોડીને આપણે નિરાતે બેસી રહેવાનું કે ઊંઘી રહેવાનું નથી. આપણે સતત કામ કરતા રહેવાનું છે, સતત મહેનત કરતા રહેવાનું છે, તો આપણે આગળ આવી શકીશું. એટલે તમારે પણ મહેનત કરશો સતત તો તમે પરીક્ષામાં સારા ટકા લાવશો. કે નહીં આવે નહીં એમ કરીને તમે બેસી જ રહો તો કંઈ આવશે નહીં. એટલે પુરુષાર્થનો મહેનતનો અહીંયા મહિમા સમજાવ્યો છે. હોય કામ મુશ્કેલ પણ ઉદ્યમથી જટ થાય, ખંત જો દિલમાં હોય તો કદી નફો કટ જાય. આ સુભાષિતમાં ઉદ્યમ અને ખંતનો, ખંત એટલે રસ, આપણને કોઈ કામમાં રસ હોય તો જ કામ સફળ થાય એની અહીંયા વાત કરવામાં આવી છે. કે ગમે તેટલું કામ આપણને મુશ્કેલ લાગે, કઠણ લાગે કે આ કામ નહીં થાય, પણ જો આપણે મહેનત કરીએ ને તો એ તરત જ થઈ જશે. એટલે દિલમાં આપણને હોશ, આનંદ હોવો જોઈએ કોઈ કામ કરવામાં, તો એ કામ કદી વ્યર્થ જતું નથી. હવે કોઈ કામ મુશ્કેલ કરવાથી જો મુશ્કેલ હોય જલ્દી પૂરું થઈ જાય અને દિલમાં ધગશ અને ઉત્સાહ હોય તો એ આપણી મહેનત ક્યારેય નકામી જતી નથી. એમ તમારે પણ કોઈ પણ કામ કરો ત્યારે આમ નિરાશા પરાણે પરાણે કરવું પડે એવું કરવાનું નથી. દિલમાં રસ રાખવાનો છે. આપણને પિક્ચર જોવામાં કેવો રસ પડી જાય, પિક્ચર જોવા બેઠા હોય તો બીજી વારે એનું એ પિક્ચર જોઈને આખી સ્ટોરી યાદ હોય કે આના પછી આ આવશે, આના પછી આ આવશે, કારણ કે તમને રસ છે. એટલે તમારે પણ જેમ પિક્ચરમાં જુઓ છો એવી રીતે ભણવામાં પણ તમારે રસ રાખવાનો છે, તો ક્યારેય તમારી મહેનત નકામી જશે નહીં. અને તમારે જેવા ટકા લાવવા હશે તમે ધારીને લાવી શકશો. પણ કેવો રસ ધરાવવાનો, મહેનત તો કરતા પણ મમ્મી કહે વાંચો 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 ભણો, પરાણી બેસાડતી હોય તમને તો કશું ના થાય, કારણ કે પરાણી બેસો છો એટલે. પણ જો તમે દિલથી જાતે મહેનત કરવા લાગી જાઓ, ભણવા બેસી જાઓ, તો તમને યાદ રહી જાય. ભલે ને તમે કલાક વાંચો એની જગ્યાએ અડધો કલાક વાંચો ને જાતે મન લગાય તો યાદ રહી જાય. મમ્મી બે કલાક બેસાડે હોય તો એ તમારે યાદ રહે નહીં, કારણ કે તમે પરાણે બેસો છો. એટલે અહીંયા રસ રાખવાનો છે તમારે, એવું અહીંયા સમજાવવામાં આવ્યું છે. તો બાળકો આપણે આપણા જે 5 સુભાષિત હતા એ અહીંયા પૂરા થયા, અને આ ઉપરથી તમે કંઈક જીવનમાં લેજો કે આવું ટીચરે સમજાવ્યું તો આપણે પણ ભણવા બેસી જઈએ. અસ્તુ.